કલાક મહત્વના સમાચારો સાથે છું મહિસાગરમાં વન વિભાગે જંગલમાં વાઘ હોવાનો દાવો નકાર્યો છે મહીસાગરના ડીએફઓ આરડી જાડેજાએ આ દાવો કર્યો છે ત્રણ જગ્યાએથી દીપડાના પંચાના નિશાન મળ્યા છે જંગલમાં પંચાવન કિલોમીટર સુધી તપાસ કરી ડીએફઓએ કંટારથી સંતના જંગલ સુધી તપાસ આધરાય છે સાંજે ચાર જેટલા સ્થળો પર નાઇટ વિઝન કેમેરા લગાવાશે સ્થાનિક લોકો વારંવાર કહી રહ્યા છે કે વાઘનો રાત્રે અવાજ સંભળાય છે વાઘના પંજાબ પણ મળી આવ્યા છે પરંતુ વન વિભાગ તરફથી આ તમામ બાબતોને નકારી કાઢવામાં આવી હતી પરંતુ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે સાંજે ચાર જેટલા સ્થળો પર નાઇટ વિઝન કેમેરા લગાવાશે મહીસાગરના વન વિભાગે જંગલમાં વાઘ હોવાનો દાવો નકાર્યો મહીસાગર જિલ્લાના કંતાર ગામના જંગલોમાં વાઘના પંજાના નિશાન મળ્યા હોવાની ચર્ચા ચારે તરફ ચાલી હતી જેના પગલે વન વિભાગની ટીમ જંગલમાં તપાસ કરી રહ્યું છે ને તેવી જ રીતના મહીસાગર જિલ્લાના ડીએફઓ જાડેજા સાહેબ દ્વારા પણ સમગ્ર જંગલને ખૂંદી વળાયું છે ત્યારે આપણી સાથે ખુદ વાત કરવા માટે તે પોતે તેમની સાથે વાત કરીશું જાડેજા સાહેબ શું કહેશો કઈ કઈ જગ્યા પર તપાસ કરી અને કેટલાક જંગલમાં કેટલી ટીમો તપાસ કરી રહી છે એટલે ગઈકાલે ચાર વાગ્યા પછી આ મેસેજ આવ્યા કે એક જગ્યાએ એમ કે ઝાડ ઉપર ટાઈગરના પંજાના નિશાન છે ત્યાર પછી હું તો હાઈકોર્ટમાં હતો અને કાલે સ્ટાફ ત્યાં તપાસ કરતા કેમ કે કોઈ આપણે કેટલ એટલે ઢોર દ્વારા કોઈ સિંગડાથી કોઈ નિશાન કરેલું હોય અથવા કોઈ દાદરાથી નિશાન કરેલું હોય એવું જોવા મળે છે અને કાલ તો સાંજ પડી ગઈ એટલે બહુ જાજુ ખ્યાલ ન હોય પણ સ્ટાફે જે જગ્યાએ આવું કાંઈ નિશાન જોવા મળ્યું ત્યાં જોઈએ તો પેન્થરના નિશાન જોવા મળ્યા અને એથી થોડુંક દસેક કિલોમીટર દૂર એક વાસળીનું પણ મારણ જોવા મળ્યું અને એના અનુસંધાનમાં આજે સવારે વહેલાં જ અમે એક ટીમ બનાવી અને એક ટીમમાં મારા બે આરએફઓ અને સાથે કંતાર જંગલથી લઈ શિવરાજપુર ગઢ ગોચપસરનો પાનમનો ડાબાકાંઠાનો નો કિનારો લઈ અને સંત માંત્રોના જંગલ સુધી ચેક કરવામાં જે જ્યાં વોટર હોલ છે પણ ત્યાં બે ચાર જગ્યાએ પેન્થરના પગના નિશાનો જોવા મળેલા છે પણ ક્યાંય આવી રીતે ટાઈગરના કોઈ આપણને નિશાન જોવા મળેલા નથી છતાં પણ આજે આજ સાંજથી અમે અમુક જગ્યાએ કેમેરા ગોઠવી દેવાના છીએ કે કદાચ આવી સાઇટિંગ જો શક્યતા હોય તો જોવા મળે પણ કાલના જે બનાવ પૈકીમાં કે કોઈ આવો ખ્યાલ નહીં હોય એ પ્રમાણે આ મે મેસેજ સમાચાર વહેતા થયા છે અને જે ખરેખર કોઈ ટાઈગર સાઇટિંગ હાલમાં પાછું જોવા મળેલ નથી સર કતાર ગામના લોકો સાથે મેં વાતચીત કરી એ લોકો કહી રહ્યા છે કે કોઈએ જોયું નથી પરંતુ સાંજે જ્યારે હોય ત્યારે અવાજ સંભળાય છે ટાઈગર જેવો તો ત્યાં આપણી ટીમ સાંજના સમયે જાય અથવા તો જે જગ્યા પર ભૂંડનું મારણ જે મળી આવ્યું છે જો ત્યાં કોઈ સીસીટીવી લગાવવામાં આવે તો કોઈક મળી શકે છે આપણે હા એટલે હવે આપણે શું છે હળવાશથી મેસેજ લેતા નથી પણ ઘણી વખત આપણને થાય કે ગામ લોકો હવે આપણે આ જ ઘણી વખત આને ફટાવાળો ટાઈગર કહીએ એટલે એ જરખમાં હોય ઘણી વખત આને ટપકાવાળો ટાઈગર કે એટલે એને હવે આપણે જરાક આપણો ટાઈગર આ રીતે આ વિસ્તારની અંદર આવી ગયો એ ઐતિહાસિક ઘટના છે અને એટલા માટે વન વિભાગ અને વાઇલ્ડલાઇફ નહોતા માનતા કારણ કે ધીસ ઇઝ ગ્રેટ માઇગ્રેશન બાય ધ ટાઈગર આપણે એમ કીધું કે જે ટાઈગર આપણા વિસ્તારની અંદર આવ્યો એ દેવાસના જંગલોથી લઈને ત્રણસો ને બેતાલીસ કિલોમીટરે એ નાનકી જંગલમાં પહોંચ્યો અને ત્યાંથી બીજા પંચાવન કિલોમીટર ઉમેરો એટલે ઓછામાં ઓછા ચારસો કિલોમીટરનો ટ્રેક થયો ત્યાર પછી વૈજ્ઞાનિકોના ધ્યાન ઉપર આવ્યું કે વાય ધીસ ગ્રેટ માઇગ્રેશન ઓફ ધીસ ટાઈગર અને ત્યારે હમણાં જેને એક છ આઠ મહિના પહેલાં એમને તળોબાના જંગલની અંદર વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ટેગ પહેરાવી ત્યારે ખબર પડી કે એક જ ટાઈગર ત્રણ સ્ટેટની અંદર પંદરસો કિલોમીટરની મુસાફરી કરી અને પાછો એક જગ્યાએ આવ્યો અને માત્ર ચાર જ વખત દેખા દીધી એટલે એટલો બધો સાય હોય છે આ ટાઈગર પણ આપણે એક વર્ષ જેવા સમયમાં હતો અને જોવા નહોતો મળતો પણ આવી રીતે હવે પ્રોટેક્શન વધ્યું છે અને ટાઈગરની અંદર ખાસ કરીને ટેટોરિયલ ફાઇટના લીધે જે યંગ ટાઈગર હોય એ વિસ્તાર છોડી દેતા હોય છે કારણ કે જે ટાઈગર ખૂબ જ સશક્ત હોય એડલ્ટ હોય એ બીજા પોતાના કોમ્પિટિટરને રહેવા નથી દેતા બધી બધી વન્યપ્રાણીમાં જો એવી રીતે મગરનું હોય છે એ રીતે આ ટાઈગરનો વિસ્તાર છોડી અને સારો વિસ્તાર પસંદ કરવાનું આ કારણ હતું પણ આવો હજી પણ બની શકે કારણ કે આપણા પાડોશી વિસ્તારની અંદર ટાઈગરનું સંરક્ષણ થઈ રહ્યું છે હમણાં જ આપણે કોપ થર્ટીની અંદર જે ટાઈગર સ્પીસીસનું જે ડૉક્ટર ઝાલા દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું એની અંદર ઓગણત્રીસ ટકા ટાઈગરની પોપ્યુલેશન વધી છે સિક્સટી પર્સન્ટ ટાઈગર પોપ્યુલેશન સિક્સ્ટી પર્સન્ટ દુનિયાનો એરિયા ભારત સબ ઇન્ડિયન સબકન્ટિનેન્ટમાં જોવા મળે છે જેનાથી આપણે પણ નસીબદાર હતા આપણને એક વર્ષ ટાઈગર જોવા મળ્યો અને જ્યાં આવા મેસેજ આવે છે એને હવે અડવાસથી જંગલ ખાતું લેતું નથી એ જ જગ્યાએ અમે લગભગ અત્યાર સુધીમાં ત્રીસ પાંત્રીસ જગ્યાએ કેમેરા બાંધી અને પાછું જ્યારે ચેક કરવા માટે ત્યારે હંમેશા પેન્થર અથવા તો પેન્થરની સાથે માદા અથવા તો બચાવવાળી પેન્થર અથવા તો આલ્ફા મેલ મોટો પેન્થર જોવા મળી જાય છે અને એ આપણે ખૂબ ચેક કરી લઈ છે આભાર અમારી સાથે વાત કરવા માટે તો આ હતા આરબી જાડેજા સાહેબ જે આરડી જાડેજા સાહેબ કે જે ડીએફઓ છે મહીસાગર જિલ્લાના અને તેઓ કહી રહ્યા છે કે આજે સાંજથી જ તમામ જગ્યા પર જ્યાં તેમને લાગે છે તેવી જગ્યા પર કેમેરા ગોઠવીને પણ તેઓ તપાસ કરવાના છે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારના વાઘ હોવાના પુરાવા નથી મળ્યા પરંતુ જે કહી શકાય કે અન્ય વન્ય પ્રાણીઓ છે તે હોવાની આશંકા અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે જોયું કે કેમેરા મૂક્યા બાદ ખરા અર્થમાં દીપડો સામે આવે છે કે વાઘ સામે આવે છે કેમેરામેન દવે સાથે રવિ અગ્રવાલ ઝી ચોવીસ કલાક મહીસાગર